નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ શહેરના સ્ટેશન રોડ પર છેલ્લા 20 દિવસ અગાઉ ગટરો બ્લોક થઈ હતી ત્યારે ગટરનું ગંદુ પાણી રોડ પર આવી જતા અને ભૂગર્ભ ગટરને સાફ કરવા તેને જેસીબીની મદદથી ખાડા ખોદી ભૂગર્ભ ગટરને સાફ કરવામાં આવી હતી. ભૂગર્ભ ગટરને સાફ કરી જેમ તેમ જ ખાડાઓ ખુલ્લા મૂકી જતા રહ્યા હતા, પણ હાલ સુધી તે ખાડાઓ પૂરવામાં ન આવતા તે મસમોટા ખાડાઓના કારણે ત્યાં સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો અવારનવાર સર્જાય છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને ખાડા ઉપર ઉભેલા લોખંડના સળિયાથી કોઈ જાનહાનિ ન સર્જાય અને ખાડાઓને વહેલામાં વહેલી તકે આ પૂરવામાં આવે, જેને લઈ આજરોજ દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ મંગળવારે કલાકે તે ખાડા ઉપર ભાજપનો ઝંડો લહેરાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બિચારો પડી જાય કે એવું થાય ત્યારે જ આવશે. અમારું એમ કેવું છે કે સ્માર્ટ સિટી નો પ્રોગ્રામ 3 વર્ષથી ચાલી રહ્યો છે, તો આવો સ્માર્ટ સિટી કરવાનું છે. લોકોને હેરાન ગતિ છે, એટલા માટે અમે આવ્યા છે અને આ ખાડો ભાજપનો પાડેલો છે. દાહોદની જનતા મૌન છે, દાહોદની જનતા ડરેલી છે. રાહુલજી કહે છે ડરો મત, પણ એમાંથી હવે ધીરે ધીરે બહાર આવશે અને લોકો એ ડરમાંથી બહાર આવે એવું અમે ઈચ્છીએ છીએ. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે અહીંયા સ્લેબ ભરીને તાત્કાલિક એને પૂરે, તો લોકોને કોઈ કોઈ પડી ના જાય, બસ બાઇક વાળો જ બિચારો પડી જશે અથવા કોઈ પોતાની ગાડી. હલો, વરસાદ આવશે તો રોડ પર ખાડા નથી દેખાતા, ત્યારે આ ખાડો કોઈને દેખા નહીં. કોઈને એમ થશે કે પાણી છે, ઉપરથી ગાડી લઈને ગયો તો આખી ગાડી જશે.